એકલધામમાં આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી. દેશની આઝાદી માટે 1857ના વિપ્લવમાં ભાગવામાં સફળ રહેલા ક્રાંતિકારીઓમાં 5 ક્રાંતિકારીઓ વાગડ વિસ્તારના દુર્ગમ સ્થાનોમાં છુપી રીતે રહેવામાં ભગવા ધારણ કર્યા અને ભક્તિનો રંગ એવો લગાડ્યો અને સાધનો એવા કર્યા કે મહાત્મા તરીકે ઓળખાયા. આ ક્રાંતિકારીઓને અને તેમના સિદ્ધ જીવનને યાદ કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જગ્યાએ વિશિષ્ટ કાર્યક્રમો યોજી સાચા અર્થમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું હોય. એ કાર્યક્રમ પૈકી આજે એકલધામ મધ્યે એવા કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ક્રાંતિકારી રુદ્રભદ્ર નામ ધારણ કરી સિદ્ધ તપ આદર્યું હતું. આજે એમની યાદ તાજી કરી એ ક્રાંતિકારી મહાત્માને સૌએ અંજલિ આપી હતી. સાથે અહીંયા શિવાલય હોય રુદ્રી કરાઈ હતી, તિરંગા વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વાગડના બંને તાલુકાના ભાજપના પ્રમુખશ્રીઓ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા એકલ મંદિરના મહંત યોગી દેવનાથ દ્વારા. રાપર ભાજપ મહિલા મોરચા દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધોનો તહેવાર છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભાઈના આયુષ્ય માટે રક્ષા કવચ સમાન રાખડી બાંધે છે ત્યારે કચ્છની સીમા પર તૈનાત BSFના જવાનોને બહેનોને યાદ આવે છે અને બહેનોને ભાઈ ત્યારે ભાઈના મનમાં એમ થાય કે મારો હાથ રાખડી વગર શું નો રહેશે ત્યારે આવી યાદ ન આવે એટલાય વિવિધ મહિલા સંગઠનો દ્વારા સરહદ પર ફરજ બજાવતા વીરોને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી રહ્યા છે. રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા BSFની ચોકી પર ફરજ બજાવતા જવાનોને રાપર શહેર તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ અને મહિલા મોરચા રાપર ભાજપ દ્વારા ધોળાવીરા BSF ચોકી ખાતે રક્ષાબંધન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં BSF ચોકી મધ્ય જવાનોને પ્રદેશ મહિલા મોરચાના પારસબા જાડેજા, રાપર મહિલા મોરચાના હિનાબેન દરજી અને જયાબેન સતીશ ચાવડા દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત બક્ષીપંચ મોરચા રાપર શહેર પ્રમુખ અવિનાશ પ્રજાપતિ, બક્ષીપંચ મોરચા તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર, રાપર તાલુકા ભાજપ મહામંત્રી રામજીભાઈ ચાવડા, રાપર શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, રાપર શહેર મહામંત્રી રમેશભાઈ સાધુ, મંત્રી અમિતભાઈ ગઢવી, મંત્રી રાજુભાઈ પીરાણા, તાલુકા ભાજપ પ્રમુખ ખેતાભાઈ અકિયાની, વજુભાઈ રબારી, ધોળાવીરા સરપંચ ઝીલુભા વગેરે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહ્યો છે એ પૈકીનો પ્રોગ્રામ રાપર વિધાનસભા અને રાપર વિધાનસભામાં આઝાદીથી જોડાયેલી 5 જગ્યાઓ છે. આઝાદીના જો લડાઈઓ હતા એ 5 જગ્યાએ રહેલા અને એ 5 જગ્યામાં એકલધામ, એકલમાતા મંદિર, વિથરોઈ ડુંગર, ભભૂતગરજી, ચિત્રોડ, ભૂટકિયા અને લીલાગઢ ડુંગર આ 5 જગ્યાએ પ્રોગ્રામ થવાના છે. એ પૈકીનો આજે એકલધામ પ્રોગ્રામ રાખ્યો હતો અને પ્રોગ્રામ રાખી અને સર્વે જો આજુબાજુથી સરપંચો, તાલુકાના આગેવાનો, તાલુકા પ્રમુખો બધા આવેલા, તિરંગા વિતરણ થયેલો, તિરંગા વિતરણ થઈ અને સાથે ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરેલી. વંદે માતરમ, હું યોગી દેવનાથ. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે હું દેશવાસીઓને, પ્રદેશવાસીઓને, કચ્છ વાગડવાસીઓને વિનમ્ર અપીલ કરું છું કે આપણે સૌ પણ આ આઝાદી કા અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ આપણે ઉજવીએ. તારીખ 13, 14 અને 15 ઓગસ્ટે સર્વે પોતે પોતાના ઘરે તિરંગો લહેરાવવાનો અને શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવાની. આપણે સૌએ ભારત માતાના જેટલા સપૂતો છે એને યાદ કરીએ. આપ સૌને વિનમ્ર અપીલ, જય શ્રી રામ, વંદે માતરમ. એ પ્રોગ્રામ આપણે નથી કરી શકતા એટલે 13 તારીખે સવારે લીલાગઢ ત્યાં આપણે પ્રોગ્રામ થવાનો છે અને પછીનો આગળનો 2 જગ્યા છે ત્યાં પણ નક્કી કરવામાં આવશે કે આ 2 જગ્યાએ આપણે પ્રોગ્રામ ક્યારે કરવા. આઝાદીનો અમૃત મહોત્સવ આપણે મજા મનાવી રહ્યા છીએ. આજે આપણે શાંતિ જીવીએ છીએ, ધંધા પાણી રોજગાર રાત્રે શાંતિથી સૂજતા હોઈએ છીએ. હંમેશા વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર પોતાનો જ્યારે ઇતિહાસ ભૂલી જતો હોય છે, પોતાનો ઇતિહાસ જ્યારે ભૂલી જતો હોય છે, પોતાના બલિદાનોને જ્યારે ભૂલી જતો હોય છે, એ સમાજ, એ રાષ્ટ્ર
નાની વ્યક્તિ ખતમ થઈ જતું હોય છે.